કૃષિ પેદાશોના વિકાસ માટે આયોજન. નવસારી કૃષિ યુનિવર્સિટી રાજ્યમાં કૃષિ સંશોધન શિક્ષણ અને વિસ્તરણમાં અગત્યની કામગીરી કરી રહેલ છે. તાજેતરમાં જ ICAR દ્વારા જે કૃષિ વિશ્વવિદ્યાલયોને રેન્કિંગ આપેલ છે તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ 9મા નંબરે આવેલ છે, જે એક અગત્યની બાબત છે. અને આ વિસ્તારમાં ખાસ કરીને કેળા, ચીકુ, કેરી અને શાકભાજી અને ફૂલના પાકોનું ખાસ વાવેતર થાય છે અને તે માટે સરકારે આ વિસ્તારને એક્સપોર્ટ ઝોન તરીકે સૂચિત કરેલ છે. આ પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે અને નિકાસકારો અને ખેડૂતોને માહિતી મળે તે હેતુથી આ એક સરસ માહિતીસભર વિડીયો બનાવવામાં આવેલ છે, જેમાં એક્સપોર્ટ કરવા માટે વસ્તુઓ ક્યાં કઈ રીતે નોંધાવી, એની ડિમાન્ડ ક્યાં છે, એની માંગ ક્યાં છે વગેરેની ડિટેલ માહિતી આપેલ છે, જે અપેક્ષા છે રાજ્યના નિકાસકારો અને ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, આજના યુગમાં આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આયાત નિકાસ એક મહત્વનો વ્યવસાય બની ગયેલ છે. તેનાથી વિદેશના સારા ઉત્પાદનો આપણા દેશમાં આવે છે અને આપણા સારા ઉત્પાદનો વિદેશના બજારોમાં વેચી શકાય છે. દક્ષિણ ગુજરાતના ભીંડા અને ગોળ કે દૂધી અને પરવળ આ પણ આપણે દક્ષિણ ગુજરાતમાંથી મિડલ ઇસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે. તો નવસારી કૃષિ યુનિવર્સિટીની મુખ્ય ભૂમિકા કે જુદા જુદા દેશોના જે પ્રોટોકોલ સમયસર બદલાતા રહે તો અમે પણ તાંત્રિકતાઓનો વિકાસ કરીએ અને ખેડૂતો સુધી પહોંચાડીએ. જ્યારે ખેડૂત એક્સપોર્ટ ક્વોલિટીનો પ્રોડ્યુસ કરે અને એક્સપોર્ટ થાય તો ખેડૂતોની 2022 સુધી આવક બમણી કરવાની છે, જે આપણે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું જો એક સ્વપ્ન છે એ સાકાર થઈ શકે. કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. જ્યારે વૈશ્વિકરણના યુગમાં સંપૂર્ણ વિશ્વ એ એક જ માર્કેટ એટલે કે બજાર છે. અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે કાર્યરત છે, આ ઇન્સ્ટિટ્યૂટમાં સેન્ટર ફોર રિસર્ચ ઇન એગ્રીકલ્ચર માર્કેટિંગ પણ કાર્યરત છે, જે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને કૃષિ પેદાશોને લગતી અને મૂલ્યવૃદ્ધિ અને નિકાસને લગતી સઘળી બાબતોની તાલીમ આપવા માટે કાર્યરત છે. ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને કૃષિના વિદ્યાર્થીઓ કૃષિ પેદાશોની તથા મૂલ્યવૃદ્ધિને લગતી જાણકારી આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી મળી રહે એ માટેનો આ એક પ્રયાસ છે અને મને આશા છે કે જે ખૂબ સફળ નીવડશે. કૃષિમાં નિકાસનું આગવું મહત્વ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પણ નિકાસલક્ષી ઉત્પાદન પણ એક અગત્યના અભિગમ તરીકે જણાય છે. વૈશ્વિકરણના યુગમાં જ્યારે સંપૂર્ણ વિશ્વ એક જ માર્કેટ છે ત્યાં કૃષિ પેદાશોનો નિકાસ એક મહત્વપૂર્ણ અભિગમ તરીકે જણાય છે. આપણા ખેડૂત મિત્રો ખેતરમાં ખૂબ જ સારું ઉત્પાદન કરીએ છીએ, પણ નિકાસ માર્કેટ, દેશ વિદેશના નિકાસ માર્કેટ સુધી એ પોતાનું ઉત્પાદનનું કેવી રીતે પહોંચાડવું એની વિસ્તૃત જાણકારીને અભાવને રીતે પહોંચાડી શકતા નથી. એને માટે નિકાસની શરૂઆતથી લઈને અંત સુધીની વિસ્તૃત કાર્યવાહી અહીં રજૂ કરવામાં આવે છે. ભારતની કુલ નિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો લગભગ 10.5% જેટલો છે. ભારતના વૈવિધ્યપૂર્ણ હવામાન અને અનુકૂળ પરિબળોને લીધે અનેક પ્રકારના ફળો અને શાકભાજી તેમજ ધાન્ય પાકોનું ઉત્પાદન થાય છે. ચીન પછી વિશ્વમાં ભારત ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. કપાસ, બાસમતી ચોખા, મગફળી, તલ, દિવેલા, અનેક પ્રકારના મરી મસાલા, ડુંગળી, બટાટા જેવા શાકભાજી, તાજા ફળો ઉપરાંત અનેકવિધ મૂલ્યવર્ધિત બનાવટોની નિકાસ હાલમાં થઈ રહી છે અને તે ઉત્તરોત્તર વધી રહી છે. વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો હજી પણ લગભગ 1% જેટલો છે. તેમ છતાં દેશની કૃષિ પેદાશની સ્વીકૃતિ વૈશ્વિક બજારમાં વધી રહી છે. ઘણા યુવા ખેડૂતો અને સાહસિકો નિકાસ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ નિકાસ કેમ થાય તે અંગેની સંપૂર્ણ જાણકારી ન હોવાથી નિકાસ કરી શકતા નથી. નિકાસ એટલે શું? નિકાસની પ્રવૃત્તિ ખેડૂતો, સાહસિકો અને દેશના અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી અને લાભદાયક છે. નિકાસ કરવાથી ખેડૂતો પોતાના ઉત્પાદનને વૈશ્વિક બજારમાં વધુ ભાવ અને નફા માટે મોકલી શકે છે. નિકાસથી સ્થાનિક બજાર ઉપર નિર્ભરતા ઘટે છે અને માર્કેટનો વિસ્તાર વધે છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઊભી થતી તકોને પણ ઝડપી શકાય છે. નિકાસ દ્વારા કોઈ પણ માલ અથવા સામાન વેપાર માટે એક દેશમાંથી બીજા દેશમાં કાયદેસર પદ્ધતિ દ્વારા વેચાણ કરવામાં આવે છે. ઉત્પાદનો વેચનાર નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદેશમાં
ઉત્પાદનોને ખરીદનારને આયાતકાર તરીકે ઓળખવામાં આવે છે. નિકાસના લાભ અને જરૂરિયાત. નિકાસ કરવાથી અનેક લાભ મળી શકે છે. પોતાના ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં વધુ ભાવ અને નફો મેળવવા માટે, સ્થાનિક બજાર ઉપર નિર્ભરતા ઘટાડવા માટે, માર્કેટનો વિસ્તાર વધારવા તેમજ આંતરરાષ્ટ્રીય તકો ઝડપવા માટે, દેશનું આર્થિક તંત્ર મજબૂત કરવા માટે પણ નિકાસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને સરકાર દ્વારા તેથી જ નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારતમાંથી નિકાસ થતા ઉત્પાદનો, દેશમાંથી નિકાસ થતા ફળોમાં કેરી, અખરોટ, દ્રાક્ષ, કેળા, દાડમનો મોટો હિસ્સો છે, જ્યારે શાકભાજીમાં ડુંગળી, ભીંડા, કારેલા, લીલા મરચાં, મશરૂમ અને બટાટાનો નિકાસમાં મુખ્ય ફાળો છે. નિકાસ થતા મૂલ્યવર્ધિત ઉત્પાદનો મેંગો પલ્પ, ફ્રોઝન અને કેન ફૂડ અને વેજીટેબલ, ડ્રાય વેજીટેબલ, પીનટ બટર, મિલ્ક પ્રોડક્ટ વગેરે મુખ્ય છે. નિકાસ માટેના મુખ્ય સ્થળ. ભારતીય ફળો અને શાકભાજી માટે નિકાસના મુખ્ય સ્થળો યુએઈ, બાંગ્લાદેશ, મલેશિયા, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, યુકે, પાકિસ્તાન અને કતાર છે. નિકાસ માટેની તબક્કાવાર કાર્યવાહી. ખેત ઉત્પાદનોની નિકાસ કરવા માટેના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારના રસ્તા હોય છે. ખેડૂત મિત્રો, નિકાસ બે રીતે થઈ શકે છે. પ્રથમ, પ્રત્યક્ષ રીતે નિકાસ કરી શકાય અને પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે નિકાસ કરવાનું એટલે કે આપણે ખુદ જ આપણા ઉત્પાદનને નિકાસના માર્કેટમાં સંપૂર્ણ પ્રોસિજર સાથે મૂકવું. અને પરોક્ષ રીતે એટલે પહેલેથી જ જે એજન્સીઓ નિકાસના માર્કેટમાં હોય તેવી એજન્સીઓ, જેવી કે અમૂલ, મધર ડેરી, કોઈ એક્સપોર્ટ એજન્ટ, કોઈ પેક હાઉસ કે એક્સપોર્ટ કમિશન એજન્ટ, જેઓ એક્સપોર્ટના માર્કેટમાં પહેલેથી જ કાર્યરત છે, તેવા લોકો સાથે આપણા ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબના ઉત્પાદનનું કરીને આ ઉત્પાદનને તેમના દ્વારા નિકાસના માર્કેટમાં મૂકવું. પરોક્ષ પદ્ધતિ. જેમ કે પરોક્ષ રીતમાં આંતરરાષ્ટ્રીય બજારના ધારાધોરણો મુજબ આપણું ઉત્પાદન હોય તો તેને વેચવા માટે જે પહેલાથી નિકાસનો ધંધો કરતા હોય તેવી સંસ્થાનો, જેવી કે મધર ડેરી, અમૂલ જેવી સહકારી સંસ્થાઓ અથવા એક્સપોર્ટ કમિશન એજન્ટ, એક્સપોર્ટ હાઉસ વગેરેને સાથે રાખીને આંતરરાષ્ટ્રીય બજારનો લાભ લઈ શકાય છે. આ પદ્ધતિની મદદથી ઘણા બધા જોખમો ઘટાડી શકાય છે, જેવા કે કન્સાઇનમેન્ટ રિજેક્શન, પ્રાઇસ રિફંડ, પેમેન્ટ ડિફોલ્ટ વગેરે. હવે જોઈશું આપણે પ્રત્યક્ષ રીતે નિકાસ કેવી રીતે કરે. પ્રત્યક્ષ પદ્ધતિ. તેમાં પ્રથમ તબક્કો પ્રાથમિક તૈયારી. નિકાસ માટે વ્યવસાયિક પેઢી બનાવવી, વ્યક્તિગત માલિકીની પ્રોપ્રાઇટર ફર્મ બનાવીને નિકાસની શરૂઆત કરી શકાય. મોટા પાયે કામકાજ કરવું હોય તો ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા સહકારી મંડળી બનાવવી. સ્થાનિક સત્તા ક્ષેત્રમાં પેઢીની નોંધણી કરાવો, જેમ કે શોપ એક્ટ લાયસન્સ લો. ઉત્પાદન અથવા પ્રોસેસિંગ કરવું હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈ લઘુ ઉદ્યોગ તરીકે નોંધણી કરાવો. રિઝર્વ બેંક દ્વારા ઓથોરાઇઝ ડીલર માન્યતાવાળી કોઈપણ રાષ્ટ્રીયકૃત અથવા ખાનગી બેંકમાં પેઢીના નામનું ચાલુ ખાતું ખોલાવો. ઇન્કમટેક્સ કચેરીમાં અરજી કરી પ્રોપ્રાઇટર ફોર્મ માટે પોતાના નામનું અન્યથા પેઢીના નામનું પાન કાર્ડ કઢાવવું. સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સમાં નોંધણી કરાવવી. ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ IEC નંબર મેળવવો. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે વિદેશ વેપાર મહાનિયામક DGFT આયાત નિકાસનું નિયમન કરે છે. તેની પ્રાદેશિક કચેરીમાં રૂબરૂ અરજી આપીને અથવા તેમની વેબસાઇટ www.dgft.gov.in પર ઓનલાઈન અરજી કરીને IEC નંબર મેળવી શકાય છે, જે 10 આંકડાનો હોય છે. IEC નંબર કાયમી હોય છે, એને રિન્યુ કરાવવાની જરૂર નથી. રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ RCMC મેળવવું. આયાત નિકાસને પ્રમાણભૂત કરવા માટે RCMCની જરૂર રહે છે, ખાસ કરીને નિકાસ માટેના નીતિ વિષયક લાભો મેળવવા માટે તે ફરજિયાત છે. નિકાસને વેગ આપવા માટે પ્રોડક્ટ જૂથ પ્રમાણે વિવિધ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે નિકાસ પ્રોત્સાહન સમિતિ કે બોર્ડની રચના કરવામાં આવી છે, જેમ કે કૃષિ વિષયક પેદાશો માટે અપેડા, મરી મસાલા માટે સ્પાઇસ બોર્ડ વગેરે, જે તે કાઉન્સિલ કે બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરીને RCMC મેળવી શકાય છે.
સભ્ય ફી વાર્ષિક હોય છે, જે દર વર્ષે રિન્યુ કરાવવાની રહે છે. બીજો તબક્કો નિકાસ ઓર્ડર મેળવવો. પ્રોડક્ટની પસંદગી એ નિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અમુક પ્રતિબંધિત પેદાશો છે તેને બાદ કરતાં મોટાભાગની પેદાશોને આપણે નિકાસ કરી શકીએ છીએ. આશરે 98% એવી પેદાશો છે જેને આપણે નિકાસ કરી શકીએ છીએ. નિકાસકારે પોતાની પેદાશ સિવાય અન્ય પેદાશો પણ નિકાસ કરી શકે છે જે અન્ય કંપનીએ કે પેદાશકારે ઉત્પાદન કરી શકી હોય. આ પેદાશોના માર્કેટ ટ્રેન્ડ અને માર્કેટની માહિતી મેળવી કયા દેશમાં સારી રીતે નિકાસ કરી શકાય છે તે જાણી પ્રોડક્ટનું એક લિસ્ટ બનાવવું જોઈએ અને આ લિસ્ટ પ્રમાણેના HS કોડ DGFTની વેબસાઇટ પરથી તૈયાર કરી રાખવું જોઈએ. થોડા પ્રતિબંધિત અથવા બંધનવાળા ઉત્પાદનો બાદ કરતાં મોટાભાગના લગભગ 98% ઉત્પાદનો નિકાસ માટે મુક્ત છે. તમે ઉત્પાદન કરતા હો તે પેદાશો અથવા તે સિવાયના ઉત્પાદનો પણ તમે નિકાસ કરી શકો છો. તમે નિકાસ કરી શકો તેવી તમામ પેદાશોની યાદી બનાવો અને તેના માર્કેટ ટ્રેન્ડ જાણી લો. DGFTની વેબસાઇટ પર જઈ યાદી મુજબની તમામ પ્રોડક્ટ્સના HS કોડ જાણી લો. વિદેશી બજાર નક્કી કરો. આગળ મેળવેલી માહિતીના આધારે વિશ્વના કયા દેશમાં નિકાસની વધુ તકો છે તે જાણીને બજાર નક્કી કરો. ઉત્પાદનનો ભાવ, ગુણવત્તાના માપદંડ, બજારની સાઇઝ, માંગ અને હરીફાઈને ધ્યાને રાખી યોગ્ય બજારની પસંદગી કરો. વિદેશી ગ્રાહક શોધવા. પ્રોડક્ટ અને માર્કેટ સિલેક્શન પછી નિકાસ માટે વિદેશી ગ્રાહક શોધવા આ સૌથી મુશ્કેલ કામ છે. એપિડા, સ્પાઇસીસ બોર્ડ અને ચેમ્બર ઓફ કોમર્સ જેવી સરકારી સંસ્થાઓની મદદથી વિદેશી ગ્રાહક શોધી શકાય છે. એની સાથે સાથે વ્યાપારિક સંસ્થાનો જેમ કે B2B પોર્ટલ્સ કાર્યરત છે, જેમ કે alibaba.com, indiamart.com, એ પણ વિદેશી ગ્રાહક શોધવામાં ખૂબ જ સહાયક હોય છે. વિદેશી ગ્રાહક શોધવા માટે અપેડા, સ્પાઇસ બોર્ડ, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સરકારી સંસ્થાઓની મદદ મળી રહે છે. આ સાથે કેટલીક પ્રાઇવેટ સંસ્થાનો B2B પોર્ટલ મદદરૂપ બની શકે છે. નિકાસકાર ટ્રેડ ફેર, બાયર સેલર મીટ, પ્રદર્શનો વગેરે માધ્યમોનો ઉપયોગ કરી યોગ્ય ગ્રાહક શોધી શકાય છે. આ સાથે પોતાની વેબસાઇટ બનાવી સગા સંબંધી પણ ઉપયોગી થઈ શકે છે. ભાવ કોટેશન પ્રોફોર્મા ઇન્વોઇસ મોકલવું. ભાવ આપતી વખતે પહોંચાડવાની શરતો શું છે, એટલે કે ક્યાં સુધી માલ પહોંચાડવાનો છે, તેમજ નાણાં ચૂકવવાની શરતો શું રહેશે તે ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. પેદાશોની ખાસિયતો, ગુણવત્તા, ભાવ, જથ્થો પહોંચાડવાની શરતો, નાણાં ચૂકવવાની શરતો વગેરે દર્શાવતું પ્રોફોર્મા ઇન્વોઇસ બનાવીને ગ્રાહકને મોકલવું. નિકાસ ઓર્ડર મેળવવો. પ્રોફોર્મા ઇન્વોઇસમાં જણાવેલી તમામ બાબતો અંગે ગ્રાહક સાથે સમજૂતી કરીને લેખિતમાં સહી સાથે સોદો નક્કી કરવો. નિકાસ ઓર્ડરનો વીમો ઉતરાવવો. નિકાસમાં નાણાંનું જોખમ રહે છે, તેનાથી બચવા માટે ભારત સરકારની એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ECGC વીમા સુરક્ષા આપે છે. ECGCની સ્થાનિક કચેરીમાં જઈને તમને મળેલા નિકાસ ઓર્ડર સામે થોડું પ્રીમિયમ ભરીને વીમો ઉતરાવો. ત્રીજો તબક્કો, નિકાસ ઓર્ડર મળ્યા પછીની કામગીરી. નિકાસ સોદો નિશ્ચિત કરો. નિકાસ ઓર્ડરમાં જણાવેલી તમામ બાબતો જેવી કે જથ્થો, ગુણવત્તા, ભાવ, પેકિંગ, ડિલિવરી, વીમો વગેરે ચકાસી લેવી. ત્યારબાદ સોદો નિશ્ચિત કરવો. ઉત્પાદન અથવા એકત્રીકરણ કરવું. ઓર્ડર મુજબના માલનું ઉત્પાદન કરો અથવા સ્થાનિક બજારમાંથી ખરીદ કરો. નિકાસ માટે ખરીદેલા માલસામાન પર કોઈ પણ જાતના વેરા લાગતા નથી. એ માટે અગાઉથી ટેક્સ મુક્તિ મેળવવી જરૂરી છે અથવા ટેક્સ કે વેરો ભર્યો હોય તો તે પરત મળવાપાત્ર છે. ગુણવત્તા જાળવવી. માલની ગુણવત્તા નિકાસ કરવાની હોય તે દેશ મુજબના માપદંડની ખાસ કાળજી રાખવી. કૃષિ ઉત્પાદનો તથા ખાદ્ય પદાર્થોની નિકાસ કરવા માટે પ્રી શિપમેન્ટ ચકાસણી અને સર્ટિફિકેટ ફરજિયાત છે. કૃષિ પેદાશોની નિકાસમાં ફાયટોસેનેટરી સર્ટિફિકેટ પણ મેળવવાના રહે છે, જેની માહિતી અપેડાની વેબસાઇટ પરથી મળી રહે છે. બેંક ધિરાણ મેળવવું. નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર નિકાસકારોને ઓછા દરે ધિરાણ ઉપલબ્ધ કરાવે છે. ધિરાણ માટે તમારી બેંકનો સંપર્ક કરો. પ્રી શિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ એમ બે રીતે ધિરાણ મળવાપાત્ર છે. નિકાસ ઓર્ડરના 70-90% સુધી ધિરાણ મળે છે. પેકિંગ અને લેબલ. અમારા પોતાના બોક્સ એક આશી એક્સપોર્ટના નામના
કે બોક્સમાં જ બધું પેક કરવાનું અને બોક્સ પણ ફૂડ ગ્રેડ મટીરિયલના છે એટલે એવા તેવું મટીરિયલ નથી વાપરવામાં આવ્યું. એમાં ફૂડ ગ્રેડ મટીરિયલનું પેપર પણ યુઝ થાય છે એટલે એ પેપરથી જે ખાવાવાળો હોય એને પણ નુકસાન નહીં થાય, એના શરીરમાં પણ કંઈ ઇન્ફેક્શન થવાના ચાન્સ રહે નહીં. અને સાઈડ બાય સાઈડ એ બોક્સ પણ એટલું સ્ટડી છે કે એની ઉપર માણસ ઊભો રહી ગયો હોય તો પણ એ બોક્સ દબાય નહીં, કારણ કે એક્સપોર્ટ માટે એ પણ એક ક્રાઇટેરિયા જરૂરી છે કે તમે વસ્તુ તો સારી લઈ આવ્યો પણ પેકિંગ મટીરિયલ સારું નહીં હોય તો તમને એનું વળતર નહીં મળે. ત્યાં જઈને જેમ કે તમે કેરી મોકલો, ચીકુ મોકલો, ત્યાં જઈને એ વસ્તુનો જ્યુસ નીકળી જાય તો તમારા કોઈ પૈસા નથી. તમારા ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ પેકિંગ કરવું જરૂરી છે જેથી માલ સલામત રીતે ગ્રાહક સુધી પહોંચે અને નુકસાન ઓછું થાય. પેકિંગ બાદ તેના ઉપર લેબલ લગાડવું જેમાં જરૂરી તમામ વિગતો જેમ કે માલની વિગત, વજન, પેકિંગ નંબર વગેરે ઉપરાંત લેનાર મોકલનારના નામ સરનામા વ્યવસ્થિત રીતે દર્શાવવા. માલની ચોરી કે નુકસાની સામે વીમો લેવો. માલ મોકલ્યા દરમિયાન ચોરી કે નુકસાનીથી બચવા મરીન વીમા પોલિસી લેવી જેથી સંભવિત નુકસાનથી બચી શકાય. માલની ડિલિવરી કરવી. માલની ડિલિવરી નક્કી થયેલી સમય મર્યાદામાં થાય તેની ખાસ કાળજી લેવી, અન્યથા પેમેન્ટ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ શકે છે. કસ્ટમ ક્લિયરન્સ કરાવવું. માલ પોર્ટ પરથી કે વિમાન દ્વારા મોકલતા પહેલા એનું કસ્ટમ ક્લિયરન્સ કરાવવું ફરજિયાત છે. તેની માટે કમિશનર ઓફ કસ્ટમ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત કસ્ટમ હાઉસ એજન્ટ અથવા કેરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટની સેવા લેવી. માલ પોર્ટ પરથી કે વિમાન દ્વારા વિદેશ મોકલતા પહેલા તેનું કસ્ટમ ક્લિયરન્સ કરાવવું જરૂરી છે. તે માટે કમિશનર ઓફ કસ્ટમ્સ દ્વારા માન્યતાપાત્ર કસ્ટમ હાઉસ એજન્ટની સેવા લેવી. કસ્ટમ ક્લિયરન્સ માટે જરૂરી દસ્તાવેજો નિયત પત્રકમાં ભરીને આપવાના રહે છે, જેમાં કમર્શિયલ ઇન્વોઇસ એટલે કે વેચાણનું પાકું બિલ, પેકિંગ લિસ્ટ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, ક્વોલિટી સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. ક્લિયરન્સ બાદ કસ્ટમ વિભાગ શિપિંગ બિલ અથવા બિલ ઓફ એક્સપોર્ટ પ્રિન્ટ કરીને નિકાસકારને આપે છે. ક્લિયરન્સ બાદ શિપિંગ એજન્સી કે એરલાઇન્સ મારફત સ્વીકૃત કરે છે અને બદલામાં બિલ ઓફ લેન્ડિંગ અથવા એરવે બિલ આપે છે. ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજો. નિકાસની સંપૂર્ણ પ્રક્રિયામાં દસ્તાવેજીકરણનું ખૂબ જ મહત્વ છે. ત્રણ પ્રકારના દસ્તાવેજ અથવા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત છે. બિલ ઓફ લેડિંગ અથવા એરવે બિલ, બિલ ઓફ એક્સપોર્ટ અથવા શિપિંગ બિલ અને વેચાણનું પાકું બિલ અને પેકિંગ લિસ્ટ. આ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત છે. નિકાસ માટે ત્રણ દસ્તાવેજો ફરજિયાત છે. બિલ ઓફ લેન્ડિંગ, કમર્શિયલ ઇન્વોઇસ, શિપિંગ બિલ અથવા બિલ ઓફ એક્સપોર્ટ. ડોક્યુમેન્ટ બેંક મારફતે ગ્રાહકને મોકલવા. બિલ ઓફ એક્સચેન્જ, લેટર ઓફ ક્રેડિટ જો હોય તો. કમર્શિયલ ઇન્વોઇસ, પાકું બિલ, પેકિંગ લિસ્ટ, બિલ ઓફ લેન્ડિંગ, શિપિંગ બિલ અથવા બિલ ઓફ એક્સપોર્ટ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, ક્વોલિટી સર્ટિફિકેશન, ઇન્સ્પેક્શન સર્ટિફિકેટ, ડેક્લરેશન અંડર ફોરેન એક્સચેન્જ, અન્ય ગ્રાહક દ્વારા નિર્દિષ્ટ થયેલ હોય તો. નિકાસ કરેલા માલનું પેમેન્ટ મેળવવું અને યોજનાકીય લાભ લેવા. વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 મુજબ નિકાસ માટેના તમામ બિલ US ડોલર અથવા અન્ય ફ્રીલી કન્વર્ટેબલ કરન્સીમાં બનાવવા. ગ્રાહકને તેની બેંક મારફત ડોક્યુમેન્ટ મળે ત્યારે પેમેન્ટ કરવાની તેની જવાબદારી છે. એ પછી જ બેંક તેને ડોક્યુમેન્ટ આપે છે જેના આધારે તેને માલની સોંપણી થાય છે. એક્સપોર્ટ કરવા માટે હવે એક સરકારની ECGC, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટીડ કોર્પોરેશન, આ એક ઇન્સ્યોરન્સ છે જે કે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, કે જે એક્સપોર્ટ કર્યા પછી કોઈ પોલિટિકલ ફોલ્ટ હોય કે કોઈ ફાયર થાય કે કોઈ પણ કારણોસર તમારું કન્ટેનર રિજેક્ટ થાય અથવા તો ત્યાંનો કસ્ટમર છે એ ફ્રોડ થાય અથવા તો બેંક ફ્રોડ થાય, આવા કોઈ પણ રિસ્કના હિસાબે જો પેમેન્ટ ન આવે તો જનરલી એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટીડ કોર્પોરેશન જે ભારત સરકારની એક સંસ્થા છે એ આપણા ટોટલ ઇન્વોઇસ અથવા તો ટોટલ જે એમાઉન્ટ હોય છે એના લગભગ 80% સુધીનું વળતર એ લોકો ચૂકવે છે. કોઈ સંજોગોમાં ગ્રાહક પેમેન્ટ કરવા આનાકાની કરે તો નિકાસકારે ગ્રાહક સાથે વાતચીત કરવી અને એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ECGCનો સંપર્ક કરવો.